तो आ तरफ हळવદમાં ગંદકીનો સામ્રાજ્ય થતા શહેરીજનોમાં રોગચાળાની ભીતિ સર્જાઈ છે। વાત કરીએ તો હળવદ શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા હોવાથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય જોવા મળ્યો છે। ત્યારે રાજગુરુના વડા પાસે તેમજ વિવેકાનંદ સ્કૂલ પાસે બરાબર સફાઈ કરવામાં આવતી નથી, તેથી લોકોનું કહેવું છે કે વધતા જતા કોરોનામાં અમારું અને અમારા બાળકોનું આરોગ્ય પણ જોખમમાં મુકાય છે। જો કે અમુક જગ્યાએ ઘણા સમયથી તંત્ર દ્વારા ઉપર ઉપરથી સફાઈ કરવામાં આવે છે, ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સફાઈ કર્મચારીઓને બરાબર સફાઈ કરવાનું કહેવામાં આવે તો જવાબ આપવામાં આવતો નથી। અમે નગરપાલિકા જઈને વાત કરો ત્યારે લોકો દ્વારા તંત્ર પર બેદરકારીનો આરોપ લગાડવામાં આવ્યો છે। આ ઉપરાંત ઘણા સમયથી તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન મળવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, તેથી તંત્ર પાસે તાત્કાલિક આ ગંદકી દૂર કરવા માંગ ઉઠી છે। વિજય ઠાકોર, વિવેકાનંદ સ્કૂલ સામે ઉકેલો છે। બહાર કોઈ 4-5 વાર નગરપાલિકા વાળાને કીધું છે કે કચરો તમે ઉપાડી જાઓ ઉપાડી જાઓ, કોઈ આવતું હજી છે નહીં। કેટલી વાર રિપેર કરી છે આપણે, કોઈ અહીંયા આવતું નથી, આ કચરો બહાર લગી જોડાઈ ગયો છે। આવો, આ જોઈ શકો છો તમે, આ અમારો રાજગોરનો વંડો એનો વિસ્તાર, આ સામેનો કચરો। અમારે અહીંયા બહુ સમસ્યા છે, છોકરાઓને રમવા માટે આતે નીકળવું હોય તો એમ થાય કઈ રીતે નીકળવું આપણે, તો અમારી બધાની એવી માંગ છે કે તમે કચરાની એક પેટી મૂકાવો, જેથી કરીને ગંદકી ઓછી થાય અને બાળકોને રમવા માટે સમસ્યા પણ